Welcome viewers. Today we are going to solve the old paper of English of TET 1 2015 with description of all the rules. Dosto, 2015 ma levaya TET 1 ni pariksha ma English na prashno 30 hata. Ave a 30 angreji na prashno solution aa lecture ma apde तमाम प्रकार ना रूल्स नी रजूआत साथे जोइए हवे इफ पहलो प्रश्न एवो हतो इफ सी डज नॉट वर्क सी खाली जग्या हवे पहला क्वेश्चन मा सादा वर्तमान प्लस सादा भविष्य नो कॉम्बो टेंस आवे छे आपणे लेक्चर छे आपणा चेनल नो एमनो प्रश्न छे If साथे सादो वर्तमान काल होय तो एमना पछीनु वाक्य सादा भविष्यमां आवे छे એટલે કે if she does not work જો તેણી કામ ન કરે she will fail તેણી નાપાસ થશે અથવા તો નાસીપાસ થશે તો સાદા ભવિષ્યની વાત કરી તો સાદા ભવિષ્યમાં શું આવશે will fail પણ if ને બદલે unless હોત ને तो बी आवे परंतु if she does not work she will fail એટલે આનો જવાબ આવશે બી will fail if સાથે સાદો વર્તમાન કાળ અલ્પવિરામ પછીનું વાક્ય સાદા ભવિષ્યમાં દર્શાવવાનું નેક્સ્ટ નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ ટાન્સર કોઈ એવો મ્યુઝિશિયન સંગીતકાર ન હતા કે જે તાનસેન જેવા હોય એના જેવા મહાન હોય આ બીજો પ્રશ્ન ડિગ્રીનો છે અને ડિગ્રીની સેકન્ડ પેટર્નનો છે હવે આ લેક્ચર પણ આપણે રજૂઆત કરેલો છે કે સેકન્ડ પેટર્નમાં તમને ખબર છે કે વેરી ફ્યુ અને નો સુનરવાળું જે નો અધરવાળું વાક્ય આવે હવે નો અધરવાળું વાક્ય હોય વિશેષણ ની આગળ સો એના પછી શું મૂકવાનું હોય એઝ તો સો એઝ આવે તો આમાંથી શું આવશે ઓપ્શન આવશે સી બરાબર નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ તાનસેન તાનસેન જેવા કોઈ સંગીતકાર મહાન ન હતા નેક્સ્ટ ત્રીજો યોર આન્સર ઇઝ ખાલી જગ્યા રાઈટ તમારો જવાબ તદ્દન સાચો છે આવી વાત છે કહેવાની પણ હવે માં જો કન્ફ્યુઝિંગ વર્ડમાં આપણે સમજાવેલું કે ક્યુ યુ આઈ ક્યુ યુ આઈ ક્યુ યુ આઈ ક્યુ યુ આઈ બરાબર છે હવે ક્યુ યુ આઈ તદ્દન માટે કયો શબ્દ છે તો આ બંનેમાં આપણે ખાસ કરીને છેતરાઈ જતા હોઈએ હવે ઈ ટી કે ટી મિત્રો દોસ્તો ઈ અંદર હોય તો ક્વાયટ વંચાય તો ક્વાયટ એટલે શાંત થાય અને ઈ બહાર હોય તો તદ્દન બહાર એવો જલસા કરે તદ્દન બહાર તો ક્વાયટ એટલે તદ્દન ક્વાયટ એટલે સર કે છોડી દેવું યોર આન્સર ઇઝ ક્વાયટ રાઈટ તમારો જવાબ તદ્દન સાચો છે આનો મતલબ આવો છે સ્ટ્રીકી ક્વેશ્ચન આવે કોમ્પિટિટિવમાં ખાસ કરીને ચોથો ઇફ સી ખાલી જગ્યા વેલ ઇટ કુડ હેવ એન્ડેડ વેલ આ પ્રશ્ન પરફેક્ટ ઓક્ઝિલરી નો છે આ પ્રશ્ન પરફેક્ટ ઓક્ઝિલરી યા તો પરફેક્ટ મોડેલ નો છે બંને કહી શકીએ એમાં એવું હોય કે ઇફ સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય એટલે કે ઇફ સાથેના વાક્યમાં હેડ પ્લસ વી થ્રી હોય અમને એમની એમના પછીનું વાક્ય જે હશે અલ્પવિરામ પછીનું એમાં કુડ હેવ પ્લસ વી થ્રી હશે અથવા તો વુડ હેવ પ્લસ વી થ્રી હશે would have plus v3 હશે અથવા તો would have plus v3 હશે અથવા તો might have plus v3 હશે તો could have plus v3 છે અહીંયા તો એમને આગળના જવાબમાં તમારે વિચારા વિનાનું had plus v3 મૂકી દેવાનું તો if c હવે had plus v3 આ v1 છે આ was plus ing છે આ has plus v3 છે પણ મૂકવાનું શું આપણે had plus v3 તો જવાબ આવશે had plus v3 એટલે કે if she had begun well જો તેણીએ ખૂબ જ સારી શરૂઆત
કરી દીધી હોત તો, જો આમ થઈ હોત તો, ઈટ કુડ હેવ એન્ડેડ વેલ, તો આ બાબતનો અંત ખૂબ જ સારો આવી શકે. નેક્સ્ટ પાંચમું, સી એન્ડ આઈ, તેણી અને હું બહુવચન થયું, ખાલી જગ્યા ફોર યુ મોર ધેન ટુ અવર્સ. હવે સમયગાળો આપેલો છે દોસ્તો, બે કલાકથી પણ વધારે સમયગાળો હોય એવી વાત કરેલી છે, તો સમયગાળો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એમાં હોય, તો ચાલુ પૂર્ણ વર્તમાનનો જે સહાયક અને મુખ્ય ક્રિયાપદ છે, હેવ યા તો હેઝ પ્લસ વી ફોર આઈએનજી, યા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો ચાલુ પૂર્ણ વર્તમાન છે એ કેમ નક્કી થાય? જુઓ, હવે હેવ બીન પ્લસ કુકિંગ, યા તો હેઝ બીન પ્લસ કુકિંગ આવશે, કાં તો હેડ બીન પ્લસ કુકિંગ આવશે. તો દોસ્તો આમાં હેડ બીન પ્લસ કુકિંગ ક્યાંય નથી, જુઓ હેડ કુક છે, પણ હેડ બીન પ્લસ કુકિંગ ક્યાંય છે ને, ચાલુ પૂર્ણ ભૂતકાળ નથી. હવે વાક્ય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું, એ નક્કી કરી લીધું આપણે, તો ચાલુ પૂર્ણ હોય એટલે બિન પ્લસ આઈએનજી હોવું જોઈએ, તો બિન પ્લસ આઈએનજી એક આમાં છે અને એક આમાં છે, એટલે કે આ ઓપ્શન નહીં આવે, આ પણ નહીં આવે, બરાબર. તો હવે હેવ બીન પ્લસ કુકિંગ કે હેઝ બીન પ્લસ કુકિંગ શું આવશે? તો ત્રીજો પુરુષ એકવચન સી એકલું હોત ને, તો આપણે લખીએ કે, તો આપણે લખી શકે કે હેઝ બીન પ્લસ કુકિંગ, પરંતુ આમાં શું છે કે સી એન્ડ આઈ, ખાલી જગ્યા ફોર યુ ફોર મોર ધેન ટુ અવર્સ, તેણી અને હું તારા માટે બે કલાકથી પણ વધારે નાસ્તો બનાવીએ. આમાં ઓપ્શન માં એવું હતું કે અહીંયા હેઝ બીન પ્લસ આઈએનજી હતું, અહીંયા હેવ બીન પ્લસ આઈએનજી હતું, તો આ હેઝ બીન નહીં આવે, શા માટે? તો કે એકલું સી હોત તો આવે, આ બંને ત્રીજો પુરુષ બહુવચન બન્યું, એટલે જવાબ આવશે આપણો હેવ બીન પ્લસ આઈએનજી, એટલે કે હેવ બીન કુકિંગ. જો એકલું સી હોત તો હેઝ બીન કુકિંગ આવે, અહીંયા સાથે છે એટલે હેવ બીન કુકિંગ આવેલું છે. નેક્સ્ટ છઠ્ઠું, એટ ધીસ ટાઈમ યસ્ટરડે, ગઈ કાલે અત્યારે આ સમયે, આ ઓળખ શબ્દ આઈડેન્ટિફાય વર્ડ છે ચાલુ ભૂતકાળનો, તો ચાલુ ભૂતકાળનો આઈડેન્ટિફાય વર્ડ હોય તો તમને ખબર છે કે ખાલી જગ્યામાં વોઝ યા તો વર પ્લસ આઈએનજી મૂકું, તો વોઝ યા તો વર વાળું પેલું ઓપ્શન નથી, બીજું નથી, ત્રીજું નથી, તો વર આઈએનજી છે, તો વી સાથે હંમેશા વોઝ વરમાં શું આવશે? વર. તો વી વર પ્લેઈંગ ક્રિકેટ ઓન કોલેજ ગ્રાઉન્ડ. જો કે આને બધા અવેર બોલે છે, પણ ખરેખર આને વર બોલે છે. નેક્સ્ટ, ખાલી જગ્યા ઇઝ યોર પેન રેડ ઓર બ્લુ, આ તો ખૂબ સરળ જવાબ છે, પણ પોઈન્ટનું નામ કહી દઉં, આ પોઈન્ટ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન નો પોઈન્ટ છે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન નો પોઈન્ટ છે, બરાબર. એટલે એમાં વીચ એટલે કઈ, વિકલ્પમાંથી એકની પસંદગી કરવી, બે ત્રણ ચાર કે પાંચ વિકલ્પમાંથી એકની પસંદગી કરવી, અહીંયા બે વિકલ્પ છે, લાલ અને બ્લુ. વીચ ઇઝ યોર પેન રેડ ઓર બ્લુ, તારી પેન કઈ છે, લાલ છે કે બ્લુ છે? તો જવાબ આવશે વીચ. આમના જવાબનું ઓર પ્લેન આમનું પણ લખી દઉં, બરાબર. નેક્સ્ટ આઠમું, અહીંયા આઠમું છે, મેક નાઉન ઓફ, નાઉન બનાવો, આ પોઈન્ટ વર્ડ ફોર્મેશન નો છે, આ પોઈન્ટ વર્ડ ફોર્મેશન નો છે. જેવી રીતે એક્શન નું વર્બ બનાવો તો એક્ટ થશે, એક્ટ નું એડવર્બ બનાવો તો એક્ટિવલી થશે, એવી રીતે ટુ ઇન્વાઇટ આ ક્રિયાપદ છે, આમંત્રણ આપવું, તો ટુ ઇન્વાઇટ નું ઇન્વિટેશન થાય, શું થાય? ઇન્વિટેશન. તો આ બંને તો નહીં આવે, બંને ક્રિયાપદ છે, ઇન્વિટેશન એ શું? આમંત્રણ, આ નાઉન થશે. ઇન્વેન્શન શા માટે નહીં? તો કે ઇન્વેન્શન એટલે શોધ કરવી, અને ઇન્વેન્શનમાં ને ડિસ્કવરમાં શું તફાવત છે? તો કે ઇન્વેન્શન એટલે એવી શોધ કે દુનિયામાં છે જ નહીં, દાખલા તરીકે બલ્બની શોધ કોણે કરી? તો એની શોધ પહેલા હતી જ નહીં, અને કોઈએ દુનિયામાં એ વસ્તુ હતી નહીં, કોઈ પહેલી વખત બનાવી, ત્યારે એને ઇન્વેન્શન કહેવાય. પણ આ પેન અત્યારે માર્કર હાજર છે, મારાથી ક્યાંક અજાણમાં અડાવરી મુકાઈ ગઈ, અને પછી હું એની શોધખોળ કરું, બરાબર, એને ફાઇન્ડ કરવાની કોશિશ કરું, એને ડિસ્કવર કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, ટુ ઇન્વાઇટ ક્રિયાપદ છે, આમાં જવાબ આવશે ઇન્વિટેશન. નેક્સ્ટ
No. The judge ordered that. Judge hukam karyo ke. Judge hukam karyo ke. A vakya order etle agna aapi. Hukam karyo. E agna j vakya che. English ma jene imperative sentence kevay. The criminal to be put khali jagya dead. Ane ahya je blanks aveli che. E preposition ni che. E sardarshak til sudhi to taraf under etle niche. Aavi position bane. To be put away, to be put pachi death che jo. So to be put to death. Ahya ni taraf darshava mate hun use karish to no etle jawab avto to to jawab aave che to that the criminal be put the, to death. Barabar mrityu taraf ene dhakelvama aave. Next. Dasmo che dosto. The officer warned me. Adhikariye mane chetavani aapi. આ વાક્ય ઇનડાયરેક્ટ માં આગનાર ઇમ્પેરેટિવ નું છે તો ઇનડાયરેક્ટ માં આપણે શીખી લીધું કે જુઓ ઓફિસર જે ડાયરેક્ટ વાક્ય છે ને એમાં હોય ડોન્ટ લીવ એનો ઇનડાયરેક્ટ કરતી વખતે શું કરવાનું તો કે સંયોજક એ સંયોજક મૂકવાનું છે આપણે આમાં તો ટુ આવે કે નોટ ટુ આવે તો વાક્યની શરૂઆત ડોન્ટ લીવ થી થઈ હશે એટલે આ ઇનડાયરેક્ટ વાક્ય હોવાને નાતે આપણે અહીંયા મૂકીશું નોટ ટુ શું આવશે નોટ ટુ પછી ક્રિયાપદ જે હોય તે तो not to plus v1 वाड़ू क्यों छे? Not to, to not नहीं हो, not to. तो जवाब आसे B, not to leave. The officer warned me not to leave the office until 5 o'clock. मारा अधिकारी है मने चेतवणी आई थी कि 5 वाग्या सुधी मारने ज्यां सुधी 5 न वागे त्यां सुधी ऑफिस छोड़वी नहीं अज्ञात राखे छे. Next. અને દે બોલા એવો ન બોલવો દે ફેલ્ડ મીન્સ દે ફેલ્ડ મીન્સ એમનો કહેવાનો મતલબ શું તેઓ નાપાસ થયા તેઓ નાસીપાસ થયા એમનો મતલબ શું તો એ બી સી બી ચાર ઓપ્શન છે એમાં જવાબ કયો યોગ્ય બને ચારે ચારનો આપણે અંગ્રેજી કરીએ સોરી ગુજરાતી કરીએ દે વર નોટ સક્સેસ તેઓ સફળ થયા ન હતા બીજું દે વર નોટ બ્રેવ તેઓ બહાદુર નતા આ તો લાગે વળગે ને એટલે આવશે દે વર સક્સેસ આપણને લાગે વળગે તેઓ સફળ થયા તો નસીબાસ થવાની વાત નથી દે વર બ્રેવ તેઓ બહાદુર હતા આપણ સફળ હવે શું આવશે આ જવાબ આવશે દે વર નોટ સક્સેસ તેઓ સફળ થયા ન હતા તેઓ નાપાસ થયા હતા એમનું કહેવાનો મતલબ કે તેઓ સફળ થયા ન હતા આઈડિયમ્સ છે નેક્સ્ટ My mother said, Alpaviram, inverted comma, health is wealth. Turn into indirect. Friends, avakya indirect nu che. Hove ame evu che. Jo, bije me option jagya na abhave nathi darshava, pan hun tamne kahi dau option ma shun change hato. Ek jagya e said ne ame hacho jawab rakhi nakho. Ek jagya e said ne badle told hato. Etle e na ave enu karan kahu. કે સાંભળનારનું નામ આપેલું હોય તો જ ટોલ્ડ લખવાનું બાકી ટોલ્ડ લખવાનું નહીં આમાં જુઓ મધર બોલનાર છે સાંભળનાર કોણ છે કોઈ નથી એટલે ટોલ્ડ થશે ને સેગનું સેગ જ રહેશે એ વાક્યમાં ભૂલ એવી હતી કે ઇઝને બદલે હોજ આપેલું હતું તો હોજ આપેલું હતું તો હેલ્થ વોઝ વેલ્થ આવું કદાચ ક્યારે બને નહીં એનું કારણ કહું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતી વખતે ઇઝનું હોજ થાય નક્કી છે પરંતુ કેવા વાક્યો તો કે જે વિધાન વાક્ય હોય ધ સન ગિવ્સ અસ લાઇટ એવા સનાતન સત્ય હોય કહેવતો હોય કોટેશન હોય તો આવા જે શબ્દો છે આવા જે વાક્યો છે એમાં ઇનડાયરેક્ટમાં કાયમનો બદલાવ ન થાય એટલે હેલ્થ ઇઝ વેલ્થ આ એક તો કહેવત છે તંદુરસ્તી એ જ વેલ્થ એટલે સંપત્તિ છે તો હેલ્થ ઇઝ નું ઇઝ જ આવશે તો એકમાં શું હતું ખબર કે સેડ હતું તો એવો જ લખી નાખ્યું અહીંયા ટોલ્ડ હતું તો ઇઝ હતું અને ટોલ્ડ હતું તો વોઝ હતું તો એ ત્રણ ખોટા પડે ને આપણે કલ સિલેક્ટ કરી શકીએ કે માય મધર સેડ ધેટ હેલ્થ ઇઝ વેલ્થ મેં કીધેલું છે ઇઝ નું ઇઝ જ્યું સામાન્ય કહેવત છે અને અહીંયા સેડ નું સેડ રહ્યું સામાન્ય તો કે સાંભળનારનું નામ આપેલું નથી મિત્રો નેક્સ્ટ એરવા ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ આવો એકાદા એકાદો પ્રશ્ન આવો હશે ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ તો આમાં કોઈ ગ્રામેટિકલ રૂલ નહીં લાગે દોસ્તો હવે આમાં એવું છે કે તમારે લોકોએ હું મારા જે મારા લેક્ચર હોય છે એમાં મારા સ્ટુડન્ટને ઘણીવાર કહું છું કે આવા ઘણા અંતર
ઘણા જે પ્રશ્નો છે આવા ઘણા અંતા ક્વેરીઓ છે ઘણું અંતુ જે સ્ટ્રિકી ક્વેશ્ચન છે કે જેના સ્પેલિંગ આપણે ડિસાઈડ કરવા લાગે તો ત્યારે ઘણી વખત ઘણા જે કેન્ડિડેટ થાપ ખાઈ જતા હોય પણ એમાં કરવાનું શું ખબર કે આવા 100 થી 150 શબ્દ ફરી કરી લેવાના કે જે વારંવાર પૂછાઈ શકે એવા હોય બરાબર એને સ્ટ્રિક થી એટલે કે આવડતથી તમારી એબિલિટી થી તમારી અંતરસુદ્ધિ બનાવવાનું હું હમણાં એક એક્ઝામ્પલ આપીશ કેવી રીતે બનાવવા પણ પેલા આ પ્રશ્નને ડિસ્કસ કરી લઈએ ઓય અમે બે ઓપ્શન જ આપેલા છે તમારી સમક્ષ હવે એક્સપિરિયન્સ માટે ઈ એક્સ પી આર આઈ એન સી આવે એક્સપિરિયન્સ નું સ્પેલિંગ માં ઈ એક્સ પી ઈ આર આઈ એન સી આવે તો જવાબ તો કરેક્ટ આ જ છે પરંતુ આ લોકો એક ઓપ્શન આપણે છેતરવા માટે ઈ ને બદલે એ આપી દીધું તો દોસ્તો યાદ રાખો કે એક્સપિરિયન્સ ના સ્પેલિંગ માં આર પછી એક્સપિરિયન્સ ના સ્પેલિંગ માં આર પછી આ આવે પરંતુ બીજા બધા ઈ આવે આ ઈ છે બે ત્રણ અને ચાર ઈ આવે છે જ્યારે આમાં જુઓ ત્રણ જ ઈ હતા તો આવી રીતે યાદ રખાય હવે હું વાત કરતો હતો કે સ્પેલ કરેક્શન ની તો ઘણા બધા મારા સ્ટુડન્ટે એવો મને ક્વેશ્ચન કર્યો ટ્રેનર કે સર જે ટ્રેનિંગ હતા ટ્રેનિંગ એવો પ્રશ્ન કર્યો કે સર લેફ્ટ હેન્ડેડ નો સ્પેલિંગ વારંવાર પૂછાય છે લેફ્ટ હેન્ડેડ એટલે કામ ચલાવ અધિકાર તો અમને એમાં લેફ્ટ હેન્ડેડ માં ઘણી વખત બે ત્રણ વખત આવેલો શબ્દ છે તો તમે એવી કોઈ આન્સર શું કયો કે જેથી કરીને વી કેન ગેટ રાઇટ ઓન ઇટ ઇઝીલી તો લેફ્ટ હેન્ડેડ માં જો કેવું કરેલું જો મેં આવી રીતે બીજા બધા શબ્દો યાદ રખાય બને એવા જો લેફ્ટ હેન્ડેડ નો સ્પેલિંગ આવો છે હું તેને છૂટો પાડી લઉં લાય એટલે શું થાય આન્સર શું વિકસાવવાની વાત આવે એટલે લાય એટલે ખોટું બોલવું શું કેવું ખોટું બોલવું યુ એટલે તું તું આપણે વોટ્સઅપિયાની ભાષામાં યુ લખીએ ને યુ એટલે તું તું લાય યુ તું ખોટું બોલે છે કે એલા 10 કીડીઓ ક્યાં હતી તું ખોટું બોલે 10 કીડી ક્યાં હતી તો લાય યુ 10 એન્ડ થઈ ગયું તું ખોટું બોલે છે 10 એટલે 10 એન્ડ એટલે કીડી તું ખોટું બોલે છે કે 10 કીડી હતી તો આવું તમને યાદ રહી ગયું તો આ શબ્દો જે ચાર શબ્દોને તમે કનેક્ટ કરો જોડી દો એટલે લેફ્ટ હેન્ડેડ નો શબ્દ બની જશે આ બધા ચાર શબ્દોને જોડો એટલે લેફ્ટ હેન્ડેડ એટલે કામ ચલાવ અધિકારી તો આમાં એફ ક્યાં આવ્યો આવ્યો નથી બોલાય લેફ્ટ હેન્ડેડ તમને કે ભાઈ લેફ્ટ હેન્ડેડ નો સાચો સ્પેલિંગ કયો તો આવી રીતે ડિસાઈડ કરવાનું તો દરેક પ્રશ્ન એનાઉન્સમેન્ટ નો શબ્દ કીધો હોય તો કેવી રીતે બનશે તો એ એન આર્ટિકલ છે એન નાઉન એ આપણો પહેલો જ પોઈન્ટ ગ્રામર નો પહેલો જ લેક્ચર એન નાઉન એટલે અને છેલ્લે સિમેન્ટ આપણે સિમેન્ટ હોય ને એનો સ્પેલિંગ લગાડ્યો સી એમ એન ટી એટલે એ એન એન ઓ યુ એન સી એમ એન ટી એન નાઉન સિમેન્ટ એટલે એનાઉન્સમેન્ટ થઈ જાય આ શબ્દ પણ બે વખત પૂછાયેલો છે નેક્સ્ટ 14માં મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ હવે મિસ્ટર જોશી પથારીમાં પડ્યા હતા કારણ કે શા માટે પથારીમાં પડ્યા હશે તેઓ ખુશ હતા એટલે તેઓ આળસુ હતા એટલે તેઓ ટાયર્ડ હતા એટલે બરાબર ટાયર્ડ એટલે થાકી ગયા હતા કે સિક એટલે બીમાર હતા એટલે તો આમાં ઘણા બધા એવા ક્વેશ્ચન થાય કે સર એ આળસુ હોય તો પણ ખાટલામાં હોય ટાયર્ડ એટલે ટૂંકમાં થાકી ગયા હોય તો પણ ખાટલામાં પડી જાય પણ દોસ્તો અહીંયા આ વાક્યનું કહેવાનું મતલબ એવો નથી મિસ્ટર જોશી એ પથારી વસ હતા બીમાર હતા એટલે એટલે હી વોઝ સિક સિક ને બદલે ઇલ પણ યુઝ કરી શકાય યુ વોઝ સિક તે બીમાર હતા એટલે એ પથારીમાં પડ્યા હતા 14 પ્રશ્નોની ડિસ્કસ કરી અગાઉ જોઈએ આપણે 15 હવે આ વાક્ય જે 15મો પ્રશ્ન હતો ને એમાં વાક્ય ગોઠવવાનું હતું તમને પી ક્યુ આર એસ આવી રીતે ચાર તબક્કા આપ્યા હતા અને એને યોગ્ય ગ્રામેટિકલ રૂલથી ગોઠવી જેવી રીતે સ્ટુડન્ટને જંબલ પાર્ટ આવે તમને ખ્યાલ હશે ગોઠવવાના જંબલ પાર્ટ એ જંબલ પાર્ટ જેવું છે તો જંબલ પાર્ટ હવે એમાં જેવી રીતે સુટેબલ બને કે ભાઈ એસ પી ક્યુ આર આઈ એસ પી આર ક્યુ પી એસ આર ક્યુ પી આર ક્યુ એસ જેવી રીતે એડજસ્ટ આવે તો તમારે શું કરવાનું મતલબ તેને ગોઠવવાનું વાક્ય પછી રફમાં પી ને ક્યુ ને આર ને એસ એવી રીતે એડજસ્ટમેન્ટ કરી દેવાનું તો હવે જોજો તમે ધ બ્રોકર સેડ ધેન બ્રોકરે કીધું કે હવે પછીનું વાક્ય આપણે બનાવવાનું છે હવે એ પર્સન એક વ્યક્તિ હુ બાયઝ અ હાઉસ અહીંયા આપણે રિલેટિવ પ્રોનાઉન નો રૂલ લાવ્યો કે હુ બાયઝ હાઉસ એક વ્યક્તિ કે જે મકાન ખરીદે છે તે જે વ્યક્તિ મકાન ખરીદવાનો હોય એ એવો વ્યક્તિ કે જે મકાન ખરીદે
બરાબર છે હવે આ હુ કરતા આના પછી અહીંયા સીધું આવવું જોઈએ સહાયકારક ક્રિયા પર તો સહાયકારક વર્બ ઓપ્શન કયું છે તો શુડ શોપ કેરફુલી બરાબર કાળજીપૂર્વક ખરીદી કરવી જોઈએ શા માટે તો અન્ય શબ્દ હશે ફોર ધ લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ લોએસ્ટ એટલે નીચામાં નીચો ઓછામાં ઓછો ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ ઓફ રેટ એટલે દર વ્યાજનું ઓછો દર લાગે એ માટે એવા વ્યક્તિએ ખરીદી વખતે ખૂબ કેરફુલી રાખવી જોઈએ ખરીદી કહું અ પર્સન હુ બાય અ હાઉસ એ વ્યક્તિ કે જે ઘર ખરીદે છે શુડ શોપ કેરફુલી બરાબર કાળજીપૂર્વક ખરીદવું જોઈએ ફોર ધ લોએસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ રેટ બરાબર નીચામાં નીચા વ્યાજના દર માટે એટલે ખૂબ કાળજીપૂર્વક ઘરની ખરીદી કરવી જોઈએ તો આમાં ગોઠવી નાખો પહેલા પી હું બોલ્યો પછી આર બોલ્યો પછી ક્યુ બોલ્યો પછી એસ બોલ્યો પી આર ક્યુ એસ પી આર ક્યુ એસ પી આર ક્યુ એસ વી કેન ગેટ આઈડોની 15 નેક્સ્ટ 16 ચેન્જ ધ વોઇસ વોઇસ ચેન્જ કરો એ પણ તમને એવો પ્રશ્ન હતો કે ચેન્જ ધ વોઇસ બરાબર તો પાછું એવું કે ચેન્જ ધ વોઇસ એને ચેન્જ વોઇસ કરો તો આ હમણાં એક્ઝામમાં લેવાયો હતો પ્રશ્ન તો આજ્ઞાત વાક્ય હોય ને દોસ્તો શું કરવાનું ખબર યુ આર રિક્વેસ્ટેડ ટુ ચેન્જ ધ વોઇસ કોઈ આજ્ઞાત વાક્ય હોય ને એનું પેસિવ કરવાનું કે તો આગળ લગાડવાનું યુ આર રિક્વેસ્ટેડ ટુ પછી વાક્ય બેઠું બેઠું લખી નાખવાનું પણ અહીંયા કેવું હતું કે આઈ વોન્ટ ટુ બાય એન એરોપ્લેન હું એક એરોપ્લેન ખરીદવા માંગુ છું એવા સ્વપ્ન જોઈએ છે ભાઈ હવે દોસ્તો જો આઈ વોન્ટ થી વાક્ય શરૂ થતું હોય ને પછી ટુ આઈ હોય તો આઈ વોન્ટ પેલા લખી નાખવાનું શું લખી નાખવાનું આઈ વોન્ટ પેલા લખી નાખવાનું ખાલી ટુ વિના આઈ વોન્ટ લખી નાખ્યા લખી નાખવું આપણે આઈ વોન્ટ તો આઈ વોન્ટ વાળું કયું છે એ જો આમાં એવા ઓપ્શન હતા એ માં પણ સરખો અને બી સી માં પણ એ અને સી બંને જવાબ આવતા હતા કેમ કે પ્રિન્ટ મિસ્ટેક થી એ અને સી બંનેમાં સાચો જવાબ આપી દીધો હતો આઈ વોન્ટ હું ઈચ્છું છું એન એરોપ્લેન ટુ બી બોટ એક એરોપ્લેન ખરીદવા માટે પેસિવ માટે હવે વોન્ટ નું એમણે વિશ કરેલું છે નહીં આવે બાકી ઘણા એવું થાય કે વોન્ટ એટલે ઈચ્છવું ને વિશ એટલે પણ ઈચ્છવું એટલે આ આવતું હશે ડાઉટ અને એન એરોપ્લેન ટુ બી બોટ બાય મી આ પણ આવશે નહીં શરૂઆત આઈ વોન્ટ થી હતી તો આઈ વોન્ટ એન એરોપ્લેન ટુ બી બોટ આવું આવશે અને એ સીમાં પણ હતું ને એમાં પણ હતું એટલે આ કરેક્ટ એ વાળાને કરેક્ટ કરેલું છે અને સી વાળાને પણ આપણે ગોસે વાળા સાચું પાડેલું નેક્સ્ટ 17મો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ટેન્સ એક આ તો પ્રશ્ન આવો છે આપણે એક લેક્ચરમાં ચાર્ટ ઓફ ટેન્સીસ સમજાવ્યા મારા ચેનલમાં હવે એમાં એ ચાર્ટ તમે 10 મિનિટ સમજી લ્યો ને એટલે કોઈ પણ કાળનો ના તાત્કાલિક આવડી જાય બસ બે વસ્તુ યાદ રાખવાની સહાયકારક અને મુખ્ય ક્રિયા દોસ્તો પેલા ટેન્સના ગુજરાતી નામ છે એનું અંગ્રેજી આવડવું જોઈએ સાદા અને સિમ્પલ કહેવાય ચાલુ અને કન્ટિન્યુ કહેવાય પછી પૂર્ણ અને પરફેક્ટ કહેવાય ચાલુ પૂર્ણ અને પરફેક્ટ કન્ટિન્યુ કહેવાય વર્તમાન ને પ્રેઝન્ટ કહેવાય ભૂતકાળ ને પાસ્ટ કહેવાય ભવિષ્ય ને ફ્યુચર કહેવાય એવી વાત આવડવી જોઈએ પછી એને ગોઠવવાનું વાક્યમાં કરતા પછી સીધું ક્રિયાપદ હોય ને ડાયરેક્ટલી તો બે કાળ હોય કા સાદું વર્તમાન કા સાદું ભૂતકાળ કરતા પછી સીધું વી વન હોય તો સાદું વર્તમાન સિમ્પલ પ્રેઝન્ટ કરતા પછી સીધું વી ટુ હોય સાદો ભૂતકાળ બાકી બધામાં વિલ પ્લસ વી વન હોય તો સાદો ભવિષ્ય છે સિમ્પલ ફ્યુચર આઈએનજી આવે એટલે માનવાનું ચાલુ કાળ છે એમિઝાન પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન વોઝ વર્ડ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ અને વિલ બી પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય પૂર્ણની વાત કરીએ હેવ યા તો હેઝ પ્લસ વી થ્રી કુદરતનું રૂપ તો પૂર્ણ વર્તમાન હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ વિલ હેવ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય અને હેવ બીન પ્લસ આઈએનજી હેઝ બીન પ્લસ આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન હેડ બીન પ્લસ આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ બરાબર છે તો હવે જોઈએ ધ ફાર્મર વાક્ય ગમે તેવું હોય જોવાનું નથી જો ધ ફાર્મર હેવ ડન હાર્ડ વર્ક ઇન ધેર ફાર્મ્સ ખેડૂતોએ તેના ખેતરમાં ખૂબ જ મહેનત કરી લીધી છે પૂર્ણ કાર્ય છે હવે જોવાનું જો કરતા તો બધામાં હશે કર્મનો અન્ય શબ્દ બધામાં હશે બે વસ્તુ જોવાની હોય દોસ્તો મેં હમણાં જે બોલ્યો દરેક ટેન્સના ઓળખ જે કી બોલ્યો હું ચાવીઓ હવે મેં કીધું કે હેવ યા તો હેઝ પ્લસ વી થ્રી હોય ને એટલે પૂર્ણ વર્તમાન આવે શું કીધું તું પૂર્ણ વર્તમાન આવે
तो पूर्ण ने अंग्रेजी में परफेक्ट कहवाई वर्तमान ने प्रेजेंट तो प्रेजेंट परफेक्ट हो ने आपरो ऑप्शन साचो हसे तो प्रेजेंट परफेक्ट क्यों छे परफेक्ट प्रेजेंट परफेक्ट फ्यूचर सिंपल प्रेजेंट सिंपल पास्ट तो प्रेजेंट पण छे ने परफेक्ट पण छे એટલે पूर्ण वर्तमान आपरो जवाब करेक्ट आवशे पेलो ए ओके नाउ यू अंडरस्टैंड क्लियरली 18 18 Will you type these letters now? So, तुम्हे आ अबे आ पत्रों ने टाइप कर सो। हमें यो की तो तू सूचना आप लिया थी इंग्लिश में कि रेखांकित शब्द ना बदले मुकी सका है यो शब्द सो तो मॉडल छे पॉइंट मॉडल लो अपने मॉडल आवे ना can could may might should would must what need a model आ मॉडल में will you type these letters आ पत्रों तुम्हे अबे और टाइप कर सो तो इमने बदले कैन यू यूज करी सको विल ने बदले के तमे आ पत्रों ने टाइप करी सको बराबर ने એવી રીતે તો કેન નો યુઝ કરી શકાય તો જવાબ આવશે કે દોસ્તો ખાસ કરીને આંતર શું વિકસાવો કોઈ પણ સબ્જેક્ટ હોય માનો કે મેથ્સ હોય તો મારે 35 નો વર્ગ કરવો તો તાત્કાલિક 3 4 12 12 25 થઈ ગયો 85 નો કરવો તો 8 9 72 72 25 થઈ ગયો તો એ પણ એક આંતર શું જ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત કરું કે તમને પૂછે કે ભાઈ તરુણ અવસ્થા કઈ તો હું એમ કહું કે 13 થી 19 તાત્કાલિક કઈ રીતે તમે ગેટઅપ કરી શકો યાદ રાખી શકો તો એમાં તમે લોજિક લગાડો લોજિક અને લોજિકમાંથી મેજિક કેવી રીતે ખબર તો કે 1 2 1 થી 20 ના અંગ્રેજીના આંકડા તો બધા ના આવતા હોય 11 12 13 14 15 એવી રીતે તો એમાં દોસ્તો 13 થી 19 નો સ્પેલિંગ છે ને એમાં પાછળ T W E N આવે ટી ના આવે શું આવે तीन जो जो 12 में नहीं आ रहे 20 में नहीं आ रहे 20 में पर 13 में आवे 13 14 15 16 17 18 19 तो तीन आवे तो एज लगाड़ी जो 3000 એટલે કે તરુણ વયના બાળક ખ્યાલ આવી ગયો તમને તો તમને આવી રીતે યાદ રાખો તો તાત્કાલિક હવે ભાઈ 13 થી 19 ના સ્પેલિંગ માં તીન આવે તો 3000 એની કહેવાય તો તરુણ અવસ્થા એ થઈ તો આવી રીતે કોશિશ કરવાની વાત કરું છું નેક્સ્ટ 19 चूज એટલે પસંદ કરો ધ મોસ્ટ સ્યુટેબલ વન વર્ડ મોસ્ટ સ્યુટેબલ વન વર્ડ એક અતિ સ્યુટેબલ યોગ્ય લાગતો એવો શબ્દ પસંદ કરો હવે આ જે છે ને એ શ્રેષ્ઠ જે શબ્દ સમૂહ આપણે જે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે ગુજરાતીમાં એવી રીતે ફ્રેન્ચ વન કોઈ એક વ્યક્તિ બધા માટે વન નો યુઝ કરી શકે વન હુ કે જે કમ્પ્લાઈઝ ડિક્શનરી બરાબર કમ્પ્લાઈઝ એટલે માન્ય રાખી ડિક્શનરી એટલે શબ્દકોશ જે શબ્દકોશ માન્ય રાખે તે એને શું કહેવાય એને કોષકાર કહેવાય શું કહેવાય કોષકાર તો કોષકાર માટે શબ્દ જોઈએ ભાઈ ને એટલે તો આપણે ઓલું ઊંઘ આવતી હોય ને અતિશય ઊંઘ ચોખ્ખું આવે એને કહેવાય ને એડિટર એટલે તંત્રી છાપાનો સંપાદક એની આવે લેક્સિગ્રાફર આવશે એનું કારણ છે લેક્સિગ્રાફર એટલે શું તો કે કોષકાર આ જવાબ આવશે આ ઓપ્શન કેલિગ્રાફર એટલે શું તો કે સુંદર અક્ષરની રજૂઆત કરનારને કેલિગ્રાફર કહેવામાં આવે છે પણ અહીં આવશે લેક્સિગ્રાફર એટલે કે કોષકાર નેક્સ્ટ 20 એ પ્લેસ વેર બર્ડ્સ આર કેપ્ટ એવી જગ્યા કે જ્યાં પક્ષીઓને કેપ્ટ એટલે રાખવામાં આવે છે આ પણ એક ફ્રેઝ છે શબ્દ સમૂહ છે તો એના માટે વાત કરીએ કે એવિયરી જ્યાં પક્ષીઓને રાખવામાં આવે છે આ જ જવાબ આપણો કરેક્ટ મળી ગયો જૂ પ્રાણીઓને રાખવામાં આવે છે એટિક શબ્દ શું છે તો કે કોઈ નળિયાવાળા મકાન હોય ને એની ઘરની નીચે પેલું લાકડાનું છાપરું હોય ને ત્યાં ખબર હોય તો પક્ષીઓ થોડા થોડા હોય બરાબર છે એને એટિક કહેવાય અને જ્યારે નર્સરી કે જ્યાં છોડવા વનસ્પતિઓને રાખવામાં આવે તો જવાબ આવશે એવિયરી એટલે કે જ્યાં પક્ષીઓનું નિવાસ સ્થાન છે બરાબર એમને ફીડિંગ કરવામાં આવે પાણી પોષણ કરવામાં આવે એવિયરી આવશે નેક્સ્ટ 21 પણ અહીંયાથી અમુકના મેં બધા ઓપ્શન નથી આપ્યા કેમ કે દોસ્તો જગ્યાનો અભાવ છે 30 30 પ્રશ્ન સમાવવાના હોય 21 માં જુઓ ખાસ ધ ખાલી જગ્યા રિપોર્ટ વોઝ સબમિટેડ સબ્જેક્ટ ટુ રિવિઝન ફાઇનલ ડ્રાફ્ટ ધ ખાલી જગ્યા રિપોર્ટ વોઝ સબમિટેડ રિપોર્ટ એટલે અહેવાલ કેવો અહેવાલ મેં સબમિટ કરાવી દીધો ક્યારે તો કે જે સબ્જેક્ટ જે તે વિષય છે એને રિવિઝન ફાઇનલ ડ્રાફ્ટ ફાઇનલ ડ્રાફ્ટ નું રિવિઝન કરો ઈ પેલા
कि वो रिपोर्ट सबमिट करावानो तो प्रारंभिक प्राथमिक शुरुआत नो जो जवाब आवशे प्रिलिमरी बराबर छे प्रिलिमरी आमा रिफ्यूज ने अलग अलग ऑप्शन हता तो प्रिलिमरी એટલે કે પ્રારંભિક રિપોર્ટ ને સબમિટ કરાવવાનો પછી ફાઇનલ ડ્રાફ્ટ રિવિઝન માટે આપવું નેક્સ્ટ 22 માં સચ ખાલી જગ્યા સ્ટેટમેન્ટ કેન નોટ બી ટેકન સિરિયસલી સચ ખરેખર એવું એક સ્ટેટમેન્ટ એવું વિધાન કેન નોટ બી ટેકન સિરિયસલી એને કોઈ સિરિયસલી એટલે કે ગંભીર રીતે લેવાય નહીં સિરિયસલી શબ્દ એલવાય વાળો છે જો ક્રિયા વિશેષણ ઇંગ્લિશ માં કહેવાય એડવર્બ એ કહેવામાં આવે છે બરાબર illegal એટલે શું ગેરકાયદેસર શું થાય illegal કે નહીં illegal ગેરકાયદેસર